પોરબંદરમાં ખારવા સમાજના લોકોને એટ્રોસિટીના કેસમાં ખોટી રીતે ફસાવાતા હોવાની ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. કેટલાક તત્વો આવા પ્રકારની કામગીરી કરતા હોવાના આક્ષેપ પણ થયા છે. પોરબંદર સમસ્ત ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે ખારવા સમાજનો મુખ્ય વ્યવસાય માછીમારીનો હોય છે. તેની સાથે નાના મોટા અનેક સમાજના લોકો પણ જોડાય અને રોજગારી મેળવતા હોય છે. પોરબંદરના અનુસૂચિત સમાજના લોકો પણ વર્ષોથી ખારવા સમાજ સાથે જોડાયેલા છે. અનુસૂચિત સમાજના આગેવાનો અને ખારવા સમાજના આગેવાનો સાથે મળી એકબીજાના સમાજના પ્રશ્નો પણ ઉકેલતા હોય છે. પરંતુ અનુસૂચિત સમાજના અમુક લોકો દ્વારા પોરબંદરના ખારવા સમાજ તેમજ અન્ય સમાજના લોકો સાથે ખોટી રીતે ઝઘડા કરી નાક દબાવવાની કોશિશ કરવામાં આવે છે. આવા શખ્સો એટ્રોસિટીની ધમકી આપી અને પૈસા પડાવવાનું કારસ્તાન પણ કરે છે. એટ્રોસિટીની ફરિયાદ બાદ પણ આવા શખ્સો સમાધાનના બહાને મોટી રકમની માંગણીઓ કરે છે. અનુસૂચિત જાતિના કેટલાક લોકોની ટુકડી આ પ્રકારની કામગીરી કરે છે. આવા તત્વોને કારણે અનુસૂચિત જાતિનો સારો સમજુ અને સંસ્કારી એવો મોટો વર્ગ ખોટી રીતે બદનામ થાય છે ત્યારે આવી પ્રવૃત્તિઓ કરનાર સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. પોરબંદર ખારવા સમાજ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે. હાલમાં પણ અમારે જે એટ્રોસિટીના જે કેસો થાય છે આ કેસ બાબતે એક અમે સરકારશ્રીમાં રજૂઆત કરી છે. કારણ કે ખારવા સમાજ છે અને જે આપણો દલિત સમાજ છે, આ દલિત સમાજ છે એ સાથે રહીને વર્ષોથી આ કામ કરે છે અને વર્ષોથી આ ખારવા સમાજના વ્યવસાય સાથે રોજગારી મેળવતા હોય અને ભાઈઓ બહેનો બધા લોકો એને મચ્છીના વ્યવસાય સાથે જોડાઈને કામ કરતા હોય છે. પરંતુ સમાજના અમુક લોકો છે જે લોકો દ્વારા જે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ફસાવી અને તેમની જોડે ઉશ્કેરણીજનક વાતાવરણ ઊભું કરીને દરાર ઝઘડાના રૂપ આપે છે અને ઝઘડા થયા પછી તરત જ એટ્રોસિટીના કેસો કરવામાં આવે છે અને નાક દબાવવામાં આવે છે, તેમના કારણે બંને સમાજોએ ભોગવવું પડે છે. કારણ કે દરેક સમાજની અંદર સારો વર્ગે હોય છે અને ખરાબ વર્ગે હોય છે, તેમના કારણે આવી બધી સમસ્યા ઊભી થતી હોય છે. જ્યારે જ્યારે દલિત સમાજની પણ એ સમસ્યા હોય અને ખારવા સમાજની કંઈ પણ સમસ્યા હોય ત્યારે તેમના આગેવાનો સાથે બેસી અને ચર્ચાઓ કરીને આનું નિરાકરણ લઈ આવે છે અને એકબીજા લોકોને તકલીફ ના પડે તેવા આયોજનો કરતા હોય છે. પરંતુ જો આવા લોકો દ્વારા જો આ રીતે રંજાડવામાં લોકોને આવશે તો તેનો ભોગ બધાએ બનવું પડશે. તેમના માટે કરીને પોરબંદર ખારવા સમાજે આજે જે આવા તત્વો છે તેમના વિરુદ્ધ સરકારશ્રીમાં ફરિયાદ કરી છે. કારણ કે જો આવા લોકો અવારનવાર લોકો સારા માણસોના નાક દબાવતા રહેશે, આજે વ્યવસાય સાથે જોડાયેલા હોય ને, વ્યવસાય સાથે તો ભાઈ કેવા કરવાનું થતું જ હોય છે. આપણે ગમે ત્યાં નોકરી કરતા હોય તો આપણે કોઈ પણ આપણા શેઠ તરીકે આપણે કહેતા હોય છે એ આપણા સમાજનું કોઈ અપમાન ના કરતા હોય, અને આ લોકો એવું વિચારે છે કે અમારા સમાજનું અપમાન કરે છે. પણ સમાજ દ્વારા જે અપમાન કરવામાં જ નથી આવતું અને વ્યવસાય સાથે જોડાઈને વ્યવસાય અરે જે કંઈક કામકાજ કરવાની રીતિ રિવાજ હોય એ પ્રમાણે આજે ઠપકો આપવામાં આવતો હોય છે, બે શબ્દ કહેવામાં પણ આવતા હોય છે. પરંતુ આ લોકો જ્યારે આવું વાતાવરણ ઊભું થાય છે ત્યારે સીધા પોલીસમાં જઈ અને સીધે સીધા વ્યક્તિ ઉપર આજે એટ્રોસિટીના કેસ કરી દે છે અને પછી સમાધાનની પ્રક્રિયા ઉપર જાય અને લોકો આગળથી પૈસા પડાવવાની પણ કોશિશો કરતા હોય છે. એટલે માત્ર અમારું કહેવાનું એવું જ છે કે દરેક સમાજ સાથે મળીને સાથે સારી રીતે કામ કરતા હોય છે, સારી રીતે એમના વ્યવસાય ચલાવતા હોય છે, ત્યારે પણ એ ઝઘડાઓ નહોતા થતા. પણ આવા અમુક તત્વોના કારણે જે આપણા આ બે સમાજ છે, અમારો ખારવા સમાજ છે અને દલિત સમાજ છે, તેવા પોરબંદરના અન્ય સમાજો છે, આ બધા સમાજો સાથે મળીને અમારા પ્રશ્નોનું નિરાકરણ લઈ આવતો હોય માટે આ પ્રકારના ઝઘડાઓ ન કરવા જોઈએ અને લોકોને ખોટી રીતે ન ફસાવવા જોઈએ. ખારવા સમાજે ગૃહમંત્રીને રજૂઆત કરી વધુમાં જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારની એટ્રોસિટીની ફરિયાદ ખરાઈ કર્યા સિવાય પોલીસ દ્વારા લેવામાં ન આવે તો આવા તત્વો નિષ્ક્રિય બની શકે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.